સુરતમાં ભગવાનના મંદિરો પણ નથી રહ્યા સુરક્ષિત. રામનગર ખાતે મહાદેવ મંદિરમાં ધોળે દિવસે કરાય છે ચોરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મહાદેવ મંદિરમાં ચાંદીના નાગની કરાય છે ચોરી. થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી કરાય હતી. સ્થાનિકો રોકાયું છે કે આજુબાજુના વિસ્તારોમાં આવો વારંવાર બનાવ બને છે. બાજુબાજુ આશ્રમ આવેલું છે ત્યાં પણ આ ચોરીનો બનાવ બની ચૂક્યો છે. થોડા દિવસ પહેલા જ ચોરીનો બનાવ બન્યો હતો ત્યારે ફરી એકવાર મહાદેવના મંદિરેથી ચાંદીના નાગની ચોરી કરવામાં આવી છે. સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. મંદિરમાં પણ હવે ભગવાન પણ સુરક્ષિત નથી. રામનગર ખાતે મહાદેવ મંદિરમાં ધોળા દહાડે ચોરીના બનાવ બનાવ્યા છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જેના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા, નાગદેવ મહારાજ નહીં હતા, શંકર ભગવાનની મંદિરની ઉપર લુંગની ઉપર. તો અમે લોકોએ આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ટેવરામ આશ્રમમાંથી 4 દિવસ પહેલાં કોઈ આજ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર. આપણે આ વિડીયો જોયા પરાયો પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય, બીજા મંદિરોમાં ચોરી ન થાય.